नमस्कार वहला विद्यार्थी मित्रों, जेके एजुकेशन चैनल में आपनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण 5 विषय गुजराती प्रथम सत्र चेप्टर 2 पर्वत तारा जेनो साहित्य प्रकार छे काव्य प्रार्थना, जेना लेखकनु नाम छे सुरेश दलाल, के जेनु आपणे संपूर्ण स्वाध्याय सोल्यूशन जोईशु। प्रश्न 1, नीचेना दरेक प्रश्नोनो उत्तर एक एक वाक्यमां लखो। 1, कवि प्रकृति में कोना दर्शन करे छे? उत्तर, कवि प्रकृति में ईश्वरना दर्शन करे छे। 2, कवि कोने भगवाननी आँख गणे छे? उत्तर, कवि सरोवर ने भगवाननी आँख गणे छे। ત્રણ, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? ઉત્તર, ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે। 4, ઈશ્વર કયા સ્વરૂપે સોગાત આપે છે? ઉત્તર, ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાત આપે છે। 5, હોળીને કોણ હકારતું હશે? ઉત્તર, હોળીને ઈશ્વર હકારતા હશે। પ્રશ્ન 2, નીચેની પંક્તિ સમજાવો। રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર। ઉત્તર, રાડ તાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા હે ઈશ્વર, તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે। પ્રશ્ન 3, નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। ઉત્તર, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત, સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે, અહીં આગ્યા ભમરા। પ્રશ્ન 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। 1, આંખ તો નેત્ર, 2, ઈશ્વર તો ભગવાન, 3, દરિયો તો સમુદ્ર, 4, વૃક્ષ તો ઝાડ, 5, નાદ તો અવાજ, 6, ફૂલ તો પુષ્પ। પ્રશ્ન 5, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો। 1, પહોળું તો સાંકડું, 2, વિરાટ તો વામન, 3, નજીક તો દૂર, 4, અંધારું તો અંજવાળું। પ્રશ્ન 6, ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવો। ઉદાહરણમાં જોઈએ તો વાત તો રળિયાત, એવી રીતે પહેલું નાદ તો સોગાત, 2, તમરા તો ભમરા, 3, સૂર તો દૂર, 4, વહે તો કહે। પ્રશ્ન 7, સ અને શ થી બનતા 4 શબ્દો લખી એનો અર્થ ભેદ દર્શાવો। તો ઉદાહરણમાં જોઈએ સાપ તો સર્પ અને શાપ એટલે બદ્દુઆ, એવી રીતે 1, શાખ તો આબરૂ અને શાખ તો ઝાડ પર પાકેલું ફળ, 2, શમ તો શાંત થવું તે અને સમ એટલે સોગાદ, 3, રાસ તો દોરડું અને રાસ એટલે ગરબો, 4, શરત તો હોડ અને શરત એટલે ધ્યાન। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।